સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 6 મહિનાથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી લીલું પીરું તથા લીલ તથા દુર્ગંધયુક્ત આવતા નગરજનો તોબા તોબા પોકાળી ઉઠ્યા છે અને રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે તેની જોવા મળી રહી છે. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓમાં નિષ્ફળ રહી છે ત્યારે પ્રથમ પ્રાયોરિટી કે જે શુદ્ધ પીવાનું પાણી આપવામાં પણ નિષ્ફળ રહી છે ત્યારે અનેકવાર પ્રાંતિજ પાલિકામાં લાલ દરવાજા, ખોડિયાર કુવા, તપોધન વાસ, નવાઘરા, મોટો માડ, હરિઓમ પાર્ક સોસાયટી, આશીર્વાદ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં લીલું પીરું, લીલવાળું અને દુર્ગંધયુક્ત પાણીને લઈને નગરજનોની ફરિયાદ બાદ પણ પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી અને હાલ તો હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી બાજુ લીલું પીરું, લીલી અને દુર્ગંધયુક્ત ગંદા પાણી પીવાને લઈને ઝાડા, ઉલટી, પેટની બીમારી, સ્કિનની બીમારી, વિવિધ બીમારીઓ થતી હોવાની બૂમરા પણ ઉઠવા પામી છે ત્યારે નગરજનો વિવિધ વિસ્તારના રહીશો દ્વારા અનેકવાર પ્રાંતિજ પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા આજ દિન સુધી દુર્ગંધયુક્ત ગંદા પાણીનો નિકાલ લાવવામાં આવ્યો નથી. તો દુર્ગંધયુક્ત ગંદુ પાણીના નમૂના પણ લઈને ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ લેબોરેટરી માટે મોકલી આપવામાં આવેલ નથી ત્યારે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે નઠોડ પાલિકા દ્વારા પાણીની સમસ્યાને લઈને હાલ તો નિંદ્રાવ્રતમાંથી બહાર આવી નગરજનોની સમસ્યા, પાણીનો પ્રશ્ન હલ કરશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો અધિકારી હસ્તક પાલિકાને લઈને નગરજનોને એક પછી એક પરેશાનીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.